એટલે વિચાર અને આચાર, અને આચાર માટે વિચાર, જે વિચારમાં આચરણમાં ના પરિણમે તે તેમણે કશા અર્થ નથી. અને ગાંધીજીએ વિચાર આવ્યો કે આચરણમાં પરિણમે. લુકાભાઈ, પૂજ્ય બાપુની આ 150મી જન્મજયંતિ અવસરે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે પ્રાર્થના સભામાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય પ્રભારી મંત્રી શ્રી તથા અધ્યક્ષ શ્રી કીર્તિ મંદિર સંચાલક સમિતિ ઈશ્વરસિંહ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી બાપભાઈ બોખરિયા સાહેબ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુએ એવું માનતા પ્રાર્થના એ આચરણ છે જે મનુષ્યની શક્તિ, કરુણા અને ડહાપણની આંતરિક ક્ષમતાને જાગૃત કરે છે. જાગૃતિ દ્વારા ઊંડા આધ્યાત્મિક જોડાણ વડે મનુષ્યનું જીવન સમૃદ્ધ બને છે. એકાગ્રતા અને એક મનથી આવો આપણે પણ પ્રાર્થનામાં જોડાઈએ. ગાંધી વિચારના ઉદ્ગમ દિવસે આવો પ્રાર્થના થકી આપણે પણ આપણા ભીતરને અજવાળીએ. સર્વધર્મ પ્રાર્થના.
પૂજ્ય ગાંધીજી હંમેશા એવા તથ્યોથી જોડાયેલા હતા, અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા, એકાંત એટલે વિચારની અહિંસા અને અપરિગ્રહ એટલે વ્યવહારની અહિંસા. સંત કવિ તુલસીદાસજીની આ રચનાથી આવો આપણે પણ આપણી ભીતર આત્મીય અહિંસાના શબ્દો સાથે જોડાઈએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજો. Thank you.
सुरेश दलाल कहे छे मंदिर साथे पहरी मेड़ा राजमहल थी छूटी रे कृष्ण नामनी चूड़ी पहरी माधवनी अंगूठी रे तुलसी नी आ माला पहरी मीरा सदा नी सुखी रे श्याम श्याम नो सूरज आवे मीरा सूरज मुखी रे मीरा एटले नित्य मुक्त तरंग छे पूज्य गांधी जी एटले नित्य निरंतर छे मीरा साक्षात आध्यात्मिक संपदा छे तो पूज्य बापू आध्यात्मिकता ने भरेला छे मीरा मरु प्रदेश की मंदाकिनी छे तो पूज्य बापू सत्य ना संवाहक छे आवो मीरा ना शब्दों थकी भीतर ना विश्व ने उद्घाटित करिए बायो जी ने भी राम रतन राम Thank you.
આપણને આઝાદી અપાવી. તેમણે પ્રાર્થના ક્યારેય છોડી નથી, બીજાને પણ પ્રાર્થનામાં સતત જોડતા ગયા. ભજન ભક્તિ વગેરે એ આપણું સાધન છે, પણ ગરીબીની સેવા એ અવશ્ય કરો. પૂજ્ય બાપુનું માનવું હતું કે પ્રાણી માત્રની સેવા કરો, જીવ માત્રની સેવા કરો, જળની સેવા કે પ્રકૃતિની સેવા. વૃદ્ધ દયા થકી આવો આપણે પણ આપણા અંતરની જ્યોતિને પ્રગટાવીએ, તો જ સાચી પ્રેમળ જ્યોતિ પ્રગટિ ગણાશે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળી. સર્વધર્મ પ્રાર્થનાના સૂરો સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વહેરાવો રહ્યામાં આવી રહ્યા છે. આ કોઈ પ્રોફેશનલ કલાકારો નથી, પરંતુ પૂજ્ય બાપુ પ્રત્યે પોતાનો પુષ્પભાવ પ્રગટ કરે છે. પ્રત્યેક નરમાં નારાયણનું દર્શન કરતા પૂજ્ય બાપુને કબીર વિચારધારાને પણ અનુસરી છે. આવું જ ક્યાંક નરસિંહ ક્યાંક વીરા, ભીતરે તારી કબીરા, તનનું પિંજર તૂટે તો સમજાય, જાત તારી સાવ લીરા દીરા. આવું જ એક કબીરની રચના આપણે પણ આપણા મનને લગાડીએ. મન લાગ્યો મેરો યાર ફકીરી મેરો, જો સુખ પાયો Thank you.
वैष्णव जन तो ते मेरे कहिए
Oh,
દિવસભર સંતુષ્ટ અને દંડોથી મુક્ત રહ્યા તેનામાં ક્ષમતા પણ હતી. હું વિનંતી કરીશ માનની પ્રભારી મંત્રી શ્રી તથા અધ્યક્ષ શ્રી કીર્તિ મંદિર સંચાલન સમિતિ ઈશ્વર શ્રી પટેલ સાહેબને કે તેઓ પૂજ્ય બાપુને ભાવાંજલિ અર્પે. સત્ય અહિંસા અને કરુણા ત્રિવેણી સંગમ વિશ્વયુગ પુરુષ અને આપણા રાષ્ટ્રીય પિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સહકાર મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પોરબંદરના ધારાસભ્ય આદરણીય શ્રી બાબુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિલેશભાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મંચસવ મહાનુભાવ પધારેલા સર્વે વધીલો માતાઓ બહેનો મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો, ભારતના સપૂત અને વિશ્વમાનવ એવા પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદરની પવિત્ર ભૂમિ ઉપર આયોજિત 150મી જન્મજયંતિએ આપણે સૌ જેમનું જીવન એ સંદેશ સેવા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ સાચા માનવ બનવાનો પ્રયત્ન કરીએ, એનાથી વિશેષ અંજલિ હોય જ ન શકે. આપણે સૌ એમના દિવ્ય જીવનથી સુપરિચિત છીએ. મહાત્મા ગાંધીજીએ કપડામાં કપડી પરિસ્થિતિમાં પણ સત્યને અને અહિંસાને નહીં છોડીને દેશને આઝાદી અપાવી. એમણે આઝાદીની સાથે સાથે સ્વચ્છતાને પણ ખૂબ જ અગત્યની બાબત ગણી હતી. ક્યારેક તો તેઓ એવું પણ કહેતા કે આઝાદી કરતા પણ સૌથી મહત્વની બાબત સ્વચ્છતાની છે. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એવો જીવન મંત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરને અપાવનાર મહાત્મા ગાંધીજી આપણને આપણું ગુજરાતનું ગૌરવ છે. પૂજ્ય ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વને પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિ તરફ દોરી જનારા છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી એમને સમર્પિત કરી થઈને એમના વિચારોને આપણો સંકલ્પ ગણી સંકલ્પથી સિદ્ધિ તરફ પ્રયાણ કરવાનો મહાપુરુષાર્થ આદરીએ 150મી જન્મજયંતિએ પૂજ્ય બાપુને સસત નમન કરી હૃદયાંજલિ પાઠવું છું. વંદે માતરમ ભારત માતા કી જય. પૂજ્ય બાપુના 4 સોપાનો રહ્યા છે, અભય, અભય, અમન, શાંતિ કે નિર્વેરતા, અવધ અને અહિંસા. આવો હું માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આવાજ આપીશ કે તેઓ શબ્દના પુષ્પરૂપી પૂજ્ય બાપુને યાદ કરે અને પોતાની ભાવાંજલિ પ્રગટ કરે. માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. અત્રે ઉપસ્થિત રાજ્યના મારા સાથી મંત્રી ઈશ્વરભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો શ્રી બાબુભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ, સુધરાઈના પ્રમુખ ભાઈ અશોકભાઈ, પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, પૂજ્ય મહાત્મા ગાંધી એના જન્મદિવસ 2 ઓક્ટોબર સમગ્ર ગુજરાતની જનતા વતી એમના ચરણોમાં વંદન કરી અને મહાત્મા ગાંધીને ભાવભર્યું શ્રદ્ધાંજલિ આપું છું. 150 વર્ષની જન્મજયંતિ ઉજવણી આજથી શરૂ થાય છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને ગુજરાત એને આપણે અલગ ન કરી શકીએ. ગાંધી એનો પર્યાય જ ગુજરાત છે અને એટલા માટે આપણે આ ગાંધીનું ગુજરાત, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, એનાથી એ વાત કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ. કારણ કે પૂજ્ય મહાત્મા ગાંધીએ સત્ય, અહિંસા, અપરિગ્રહ આવા
જે વિચારોથી આ દેશમાં સ્વાવલંબતા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ એવા અનેક વિચારોને એમને મૂર્તિમંત કર્યા. આઝાદીની સાથે આ દેશનું ભવિષ્ય અને એના માટે સતત કાર્યશીલ, પ્રવૃત્તિશીલ અને દુનિયાના લોકોના માનવીય મૂલ્યોને, માનવતાને એમને કેન્દ્ર સ્થાને રાખીને હંમેશા નવા નવા વિચારો સમગ્ર દુનિયાને આપ્યા. ગાંધીજી ખાલી વ્યક્તિ નહોતા, પરંતુ એક સંસ્થા, એક વિચાર, એક આંદોલન, એક સત્યાગ્રહ એ મહાત્મા ગાંધીમાં હતા. અને એટલા માટે મહાત્મા ગાંધીને આજે દુનિયા યાદ કરે છે. ગાંધીજી હંમેશા વિચારોને સમયકાલીનના આધાર ઉપર પ્રસ્તુત કર્યા છે, એટલે ગાંધીજી આજે પણ રિલેવન્ટ છે. મિત્ર, ઘણી વખત કોઈ પણ મહાપુરુષ જે તે સમયે રિલેવન્ટ હોય છે, ત્યારે મહાત્મા ગાંધી આજે પણ રિલેવન્ટ છે, ભવિષ્યમાં પણ રહેશે. કારણ કે એમના વિચારો એ સમકાલીન હતા અને એમને હંમેશા લાંબુ વિચારીને સમાજ પરિવર્તન અને સમાજમાં મૂલ્યનો આગ્રહ, એમના દરેક વિચારો અહિંસાની વાતમાં પણ ખૂબ ઊંડાણમાં જઈને અહિંસાને આપણે સમજાવી, સત્યના પ્રયોગો દ્વારા એમને સત્યને સમજાવ્યા અને આ દેશની જે કઈ પડકારો, ચેલેન્જો, સમસ્યાઓ એના ઉપર મૂળમાં ઘા મારીને એમને આ દેશને એક કરી સર્વધર્મ સંભાવ એમનો આગ્રહ હતો. બધા ધર્મોને પૂરતું માન સન્માન મળે એમની વાત હતી. કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં, અસ્પૃશ્યતા નિવારણ અને એમાં પણ બધાને સાથે રાખીને જે તે સમયે એમને સત્યાગ્રહો કરીને સામાજિક સમરસતાની વાત પણ ગાંધીજીએ જે તે સમયે આપણે કહી છે, આજે પણ એ આ દેશને તોડનારા તત્વોને, જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, ભાષા, પ્રાંત આ બધામાંથી ઉપર ઉઠી અને ભારતીય તરીકે વિચારવા માટે તે દિવસે પણ પ્રેર્યા હતા, આજે પણ રિલેવન્ટ છે. અને એટલા માટે 150મી ગાંધી જયંતિ આ દેશ ભવ્યતાથી ઉજવે, ગાંધીના વિચારો એમને ખાદીને ખાલી વસ્ત્ર તરીકે નહોતું જોયું, ખાદીને એક વિચાર તરીકે આપણી વચ્ચે પ્રસ્તુત કર્યો હતો. ખાદી એ માત્ર લોકોને વસ્ત્રો મળે એટલું પર્યાપ્ત નહીં, લોકોને રોજી રોટી મળે, સ્વાવલંબતા અને લોકો સ્વરોજગારી પ્રાપ્ત કરે એ માટેનો એક વિચાર હતો. અને વિચાર આજે પણ ગામડે ગામડે લોકો બેસીને સ્વદેશીની આ ચળવળને જીવંત રાખે એ માટેની આજની સ્થિતિમાં પણ રિલેવન્ટ છે. ગાંધીજીએ વિદેશી વસ્તુનો બહિષ્કાર, એનો અર્થ કે સ્વદેશીને પહેલું પ્રાધાન્ય એ વખતે કહ્યું હતું ને આજે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જ્યાં સુધી આપણે આપણા દેશમાં મેક ઇન ઇન્ડિયા એ પ્રસ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી આ દેશની આર્થિક ક્રાંતિ, ઉન્નતિ એ પણ શક્ય નહીં બને. અને એટલા માટે દરેક વિચારને ગાંધીજીએ પ્રસ્તુત કર્યા હતા. ગાંધીજીના જીવનમાં સતત આગ્રહ કે લોકો સતત કામ કરતા રહે, પોતે પણ આશ્રમમાં સવારથી રાત સુધી પ્રાર્થનાથી શરૂ થાય અને રાત સુધી સતત ક્રિયાશીલ એમનું વ્યક્તિત્વ હતું. અને જાહેર જીવનમાં મૂલ્યોની સ્થાપના, જાહેર જીવનમાં મૂલ્યોનો આગ્રહ એ ગાંધીજીનો
સતત રહેતો હતો અને એને જ કારણે ગાંધીજીએ આ દેશમાં આ દેશને આઝાદી પછી પણ સ્વરાજ્યની સાથે સુરાજ્યની વાત ગુડ ગવર્નન્સ અને એમાં કેન્દ્ર સ્થાને છેવાડાનો માનવી અંત્યોદયની વાતને એમને વધુ ભાર આપીને લોકો વચ્ચે મૂકેલા. દરિદ્ર નારાયણની સેવા સરકાર રાજકર્તાઓ સત્તાધીશો સતત ગરીબ લોકો અને છેવાડાના માનવી એની ચિંતા એ ગાંધીજીએ હંમેશા કેન્દ્ર સ્થાને રાખેલી. અને આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પહેલી વખત સામેનો પકડીને સ્વચ્છતાની વાત કરી ત્યારે લોકોને નવાઈ લાગી હતી, પરંતુ એ વિચાર અને ગાંધીજીના 150મી જન્મ જયંતિની ઉજવણીની સાથે આ 2 વર્ષમાં સંકલ્પબદ્ધ થઈને આ દેશને સ્વચ્છ બનાવીએ. ભારત એ ભિખારીનો દેશ નહીં, ભારત ગંદકીનો દેશ નહીં, ગંદો દેશ નહીં, આ ભારત એ પણ સ્વચ્છ છે, ભારત ક્લીન છે, ગ્રીન છે એ પ્રસ્થાપિત કરવા માટે જે આજે ભારતના વડાપ્રધાને જે બિરુદ જોઈપ્યું છે, હું એમ માનું છું કે 150મી જન્મ જયંતિની સાચી શ્રદ્ધાંજલિ એ સ્વચ્છ ભારત એ મિશનને આપણે સૌ પૂરું કરીએ. આજે દિલ્હીમાં પણ આ સ્વચ્છતા અંગેનો ઇન્ટરનેશનલ સેમિનાર છે. દુનિયાના 56 દેશોમાંથી લોકો આપણી સ્વચ્છતાની વાતને સમજવા આવ્યા છે અને એક સક્સેસ સ્ટોરી તરીકે આજે દુનિયામાં આ વાતને પ્રસ્થાપિત થઈ રહી છે. ત્યારે મહાત્મા ગાંધીના આ બધા વિચારો એ આજના સમય માટે પણ આવશ્યક છે અને એમાં પણ ખાસ કરીને બાળકો યુવાનો મહિલાઓ માટે પણ ગાંધીજીએ જે વિચારો આપણે પ્રસ્તુત કર્યા એને આપણે સ્વીકારીએ. ગુજરાત હંમેશા ગાંધી ચિંતારા ઉપર ચાલ્યું છે. ગુજરાતે દેશને પણ દિશાદર્શન કર્યું છે અને આ ગુજરાતની ધરતીમાં તાકાત, આ પોરબંદરની ધરતીની તાકાત કે અહીંયા આ ગાંધીનો જન્મ થયો અને એ ગાંધીએ સમગ્ર દુનિયાને એક નવો બોધ, નવી દિશા, નવું માર્ગદર્શન કે જે સમયે લોકો મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદમાં લોકો સંતુષ્ટ ન હોય અને ત્યારે ગાંધીવાદી વિચારસરણી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એ વાતને દુનિયા આજે સ્વીકારતી થઈ હોય એવે વખતે હું એમ માનું છું કે બધી સમસ્યાઓનું નિરાકરણ એ ગાંધીના વિચારોમાં રહેલું છે અને આપણે સૌ એ વિચારોને જીવંત રાખીએ, ગાંધીને જીવંત રાખીએ અને આવનારી બધી સમસ્યાઓ પડકારોને ગાંધી ચિંત્યા માર્ગ ઉપર આપણે ચોક્કસ એ પડકારોના સામના કરીને આપણે આગળ વધીશું. આપણે સૌ આ દિવસે સંકલ્પબદ્ધ બનીએ કે ગાંધીજીને જે મુખ્ય વાતો હતી, સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ, સત્યનો આગ્રહ, અહિંસા, અપરિગ્રહ, આ બધી વાતમાં આપણે સૌ સંકલ્પબદ્ધ બની અને આવનારા દિવસોમાં ગાંધીનું ગુજરાત એક સાર્થક કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ, એ જ આજના દિવસનો સંકલ્પ હોઈ શકે. પ્રાર્થના એ ગાંધીજીના જીવનમાં વણાયેલી હતી અને પ્રાર્થના થકી આત્માને સ્વચ્છ કરવો, વિચારોને પૂર્ણતા રૂપે એક સ્વચ્છ વિચારો દ્વારા પોતાના જીવનને સ્વચ્છ બનાવી અને ગાંધીજીએ પ્રાર્થનાનું મહત્વ આપણે સમજાવ્યું છે અને એના દ્વારા માનવીય મૂલ્યો, માનવતા એને પ્રસરાવીને ખરા અર્થમાં જેને કહીએ કે માનવતા વાદી દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે સૌ આજે
બીજી ઓક્ટોબર નો કાર્યક્રમ પ્રાર્થનાથી શરૂઆત કરી છે. કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એ પવિત્ર ભૂમિથી વિશ્વને આપણે સૌ ગાંધી વિચારોનો સંદેશ આપીને વિશ્વના બધા પડકારો એ એ દિશામાં ઉકેલાશે તેવા શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે આપણે સૌ ગાંધીજીના ચરણોમાં વંદન કરી અને આજની જન્મ જયંતિને સાર્થક બનાવીશું એ જ પ્રાર્થના. સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર મનમોહનજી પ્રસિદ્ધિ. મને જણાવતા આનંદ થશે કે દિવ્ય ભાસ્કર આયોજિત અને નગરપાલિકા પોરબંદરના સહયોગથી છેલ્લા એક વીકથી શાંતિમની વિદ્યા નિકેતનના 12 વિદ્યાર્થીઓ ગાંધીજી બની એની સાથે તેના અનુયાયીઓ જોડાઈ અને પોરબંદરના એક એક વોર્ડમાં દરરોજ ફરી અને સ્વચ્છતા કેવી રીતે કેળવવી, વ્યસનમુક્તિમાં કેવી રીતે બાદ થવું એવા ઉમદા હેતુ સાથે આ ગાંધીજીઓ પોરબંદરને સ્વચ્છ કેમ રાખવું એવો સંદેશ પૂજ્ય બાપુનો ફેલાયો હતો. ગાંધીજીના મનનો ઘાટ બહુ સ્વચ્છ હતો. આપણે એમણે પ્રયોગ કર્યા પણ નિર્ભીકપણે પ્રયોગ કર્યા. એમના મનનો ઘાટ નિર્મળ રહ્યો છે. સ્વાવલંબન થકી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું છે. ગાંધીજીએ મનની સફાઈ પણ દિવ્ય ક્રમના રૂપમાં નિરંતર કરી છે. આવો પ્રાર્થનાના સમાપન પહેલા આપણા હૃદય ગુંજમાં ગુંજતી આ ધૂન થકી આપણે પણ સાથે મળી આપણા આત્માને પૂજા સ્વર દ્વારા ફેલાવીએ. આ ધૂનમાં આપ બધા સામેલ થાવ એવી અમારી નમ્ર અરજ છે. રઘુપતિ રાઘવ રાજા. રઘુપતિ સીતારામ રઘુપતિ રાધા.
માનનીય પ્રભારી મંત્રી શ્રી તથા અધ્યક્ષ શ્રી કીર્તિ મંદિર સંચાલન સમિતિ ઈશ્વરસિંહ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીને રેડિયો આપી અને પૂજ્ય બાપુની આ ભેટ અર્પણ કરે. પોરબંદર વતી આપણે સૌ તાળીઓથી આ ક્ષણને વધાવીશું. આપણી ભીતરમાં ગુંજતી પ્રાર્થના થકી પૂજ્ય બાપુએ કહેલા વચનો મુજબ મારું જીવન એ જ મારો સંદેશ, સત્ય પ્રેમ કરુણા ધૈર્ય અહિંસા દયા ક્ષમતા ક્ષમા અને તિતિક્ષા થકી પૂજ્ય બાપુને પૂજ્ય ગાંધીજીને પૂજ્ય મહાત્માજીને સતસત વંદન. હું મને મુખ્યમંત્રીશ્રી તથા મને પ્રભારી મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોનો પોરબંદર જિલ્લા વહીવટતંત્ર તથા કીર્તિ મંદિર સંચાલન સમિતિ વતી આભારની લાગણી પ્રગટ કરું છું. આ સાથે જોડાયેલા તમામ મીડિયાના મિત્રો તથા સર્વે નગરજનોનો પુનઃ પુનઃ જિલ્લા વહીવટતંત્ર તથા કીર્તિ મંદિર સંચાલન સમિતિ વતી ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રીશ્રી વિઝિટ બુક લખે છે ત્યાં સુધી આપણે આપણી ગરિમા જાળવી રાખીશું. સંખ્યામાં જે પ્રાર્થના સભામાં લોકોની